ભરૂચ જિલ્લાના ઝઘડિયાનગરમાં ગંદકી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગંદકીનું સામ્રાજ્ય તેમજ નર્મદા નદીમાંથી કરાતી રેતી ચોરી અટકાવવા માટે રજૂઆત કરી આ પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગણી કરી હતી. જય હિન્દ, જય ભારત. હું કરણસિંહ જસવંતસિંહ પરમાર, ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ. આજરોજ અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર આપવાનું કારણ એટલું હતું કે ગામમાં ઠેર ઠેર ગંદકી છે. ઝઘડિયા તાલુકામાં બધી જગ્યાએ કોઈ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી અને એનું કારણ છે કે કોઈ જગ્યાએ વિકાસનો નામે માત્ર મીંડું જ છે. બસ ખાલી મોટી મોટી વાતો કરી છે અત્યાર સુધી. બીજું કારણ છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં તાલુકામાં બિલકુલ બાજુમાં જીઆઈડીસી આવેલી છે. જીઆઈડીસીમાં સ્થાનિક લોકોને જલ્દીથી જલ્દી નોકરીમાં રોજગારી આપવામાં આવે. અને બીજું છે કે ઝઘડિયા તાલુકાનું આમ ઉંચડિયા ગામ, ગોવાલી, આ ઇન્દોર, પાણેથા એ બધી જગ્યાએ રેતીનું જે રેતી માફિયાઓ બેફામ બનેલા છે અને ઓવરલોડ ગાડી ભરીને રસ્તામાં બગાડ થયો જ બરાબર, એ જલ્દી જલ્દી બંધ કરવામાં આવે અને જલ્દી જલ્દી આનો નિકાલ આવે એટલા માટે અમે આમ આદમી પાર્ટી તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને જો આ બિલકુલ મારા જે મુદ્દા છે એ 30 દિવસમાં એનો નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીના માર્ગે આંદોલન કરીને ઝઘડિયા ચોકડી પર બેસી જઈશું.